નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારવી. તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. જીપીએસસી ની પરીક્ષામાં હળપદીઓ માટે દુબળા શબ્દનો પ્રયોગ થતા હળપદી સમાજમાં રોષ ઉભો થયો છે. સુરત જિલ્લાના માંડવી ખાતે હળપદી સમાજે મામલતદાર કચેરીએ આવેદન આપ્યું હતું, તેમજ પ્રશ્નપત્ર કાઢનાર સામે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એક ગત 21 તારીખ રવિવારના રોજ જીપીએસસી જીપીએસસી દ્વારા સરગર્વ માટે પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં અંગ્રેજી ગુજરાતી વિષયની પરીક્ષાના પ્રશ્ન નંબર 18માં વિવાદિત શબ્દ ઉપયોગ થતા હવે હળપતિ સમાજમાં રોષ ફેલાયો છે. અને એ શબ્દ એ હતો કે પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું કે દુબળા લોકો ઢીંગલા ઢીંગલી બનાવી પોતાનો કયો તહેવાર ઉજવે છે. હળપતિઓને બદલે દુબળા શબ્દ પ્રયોગ કરતા હળપતિ સમાજ રોષે ફેલાયો છે. અને સુરત જિલ્લાના માંડવી ખાતે હળપતિ મંદિરના આગેવાનો ભેગા થયા હતા અને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. મેં 21 તારીખે જીપીએસસીની પરીક્ષા લેવામાં આવી હતી. એ પરીક્ષાની અંદર હળપતિ સમાજને માટે એક શબ્દનો પ્રયોજન કરવામાં આવ્યો હતો. તે શબ્દ હતો દુબળા. 1999માં આ સરકાર દુબળા શબ્દની જગ્યાએ હળપતિ તળાવ્યા કે રાઠોડનો પ્રયોજન કરવો એવો એક પરિપત્ર બહાર પાડે છે. અને એ જ પરિપત્રને હોળીનું બનાવીને કહીએ તો ચાલે અને ધોઈને પી જાય તો પણ કહીએ તો પણ ચાલે તેવો અર્થ કરીને આ સરકારે ફરી પાછી પરીક્ષામાં 21 તારીખે રવિવારે જે દુબળા શબ્દનો પ્રયોગ કર્યો છે તેની સામે અમે આક્રોશ છે. હળપતિ સમાજમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉમરગામથી લઈને તે ભરૂચ સુધી તમામ જગ્યા ઉપર કચેરી ઉપર અમે આવેદનપત્ર આપ્યો છે. આવનારા દિવસોમાં જો આ શબ્દનો દુરુપયોગ કરશે ફરી પાછી તો એની સામે અમે જન આંદોલન કરીશું અને જન આંદોલન કરીને અમે આક્રોશ વ્યક્ત કરીશું. અને ખાસ કરીને આજે જે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં હળપતિ મતદારોનું મોટું પ્રભુત્વ રહેલું છે, ત્યારે હળપતિ સમાજ વિશે અપશબ્દ પ્રશ્નો પાત્રમાં આવતા સમાજ દ્વારા રાજકીય રીતે પણ સરકારને ઘેરાવ પ્રયાસો કર્યા છે. અને એટ્રોસિટી એક્ટ મુજબ પેપર કાર્ડના સામે કાર્યવાહી કરવા તેમજ જીપીએસસીના ચેરમેન સામે રાજીનામાની માંગ કરી ઉગ્ર આંદોલન કરવા માજી ધારાસભ્યને હળપતિ સમાજના આગેવાનો કુંવરજી હળપતિએ માંગ કરી હતી. આજે જે આવેદનપત્ર આપ્યું છે એની સામે અમે જીપીએસસીના ચેરમેન એ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. કારણ કે આવા શબ્દનો અર્થ એમણે જે કર્યો છે તે પોતે એમ કહી છે કે ભાઈ મને ખબર નથી અને પેપર સેટરને જ્ઞાન ન હોય તેને કારણે આ શબ્દનો ઉપયોગ કર્યો છે. જો મારે તો એમને ચેરમેનને પણ પૂછવું છે અને આદિજાતિ મંત્રીને પણ પૂછવું છે કે તમે પોતે આદિવાસી છો અને આદિવાસીઓને હળપતિ શબ્દ કચડાયેલા પીસાયેલા વર્ગ માટે આવા શબ્દ વાપરતા હોય ત્યારે તમારે અધિકાર તમારે હવે આ હોદ્દા ઉપર ટકી રહેવાનો કોઈ અધિકાર નથી. અને ગુજરાત સરકારે પોતે જ પરિપત્ર બહાર પાડ્યો છે, તેનો અમલ નથી કરતી. હજુ પણ બંધારણની અંદર 10મા સ્થાન ઉપર દુબળા શબ્દો લખેલો છે તેને તાત્કાલિક દૂર કરીને હળપતિ તળાવ્યા કે રાઠોડ શબ્દ થાય એવી અમારી માંગ છે. અને જો આ સરકાર નહીં કરશે તો આવનારા દિવસોમાં અમે આ 2019માં પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે અમારી સાથે દક્ષિણ ગુજરાત હળપતિ સમાજના પ્રગતિ મંડળના પ્રમુખ મોરબી શ્રી મગનભાઈ રાઠોડ પણ અમારી સાથે છે. એનો અર્થ એ થાય છે કે સમગ્ર હળપતિ સમાજ એક છે અને આવનારા દિવસોમાં એનો પણ પડઘો અમે પાડીશું. ખાસ કરીને આજથી લગભગ 17-18 વર્ષ પહેલા ખુદ રાજ પણ એ દુબળા શબ્દ હટાવી તળાવ્યા અથવા હળપતિ શબ્દ પ્રયોગ માટે પરિપત્ર પણ જાહેર કર્યો હતો, છતાં જીપીએસસીમાં આ વખતે પ્રશ્નપાત્ર કાઢના જવાબદાર અધિકારીઓએ પરિપત્રની પણ દરકાર રહી ના હોવાનો સુર ઉઠાયો હતો. મેહુલ ગોસ્વામી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બારડોલી. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારની સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા હતા અને તેમણે મહાકાલના દર્શન કરવાની સાથે સાથે રુદ્રાભિષેક પણ કર્યો હતો. તેઓ મંદિરમાં લગભગ 45 મિનિટ સુધી રહ્યા હતા. તેમણે વિધિ વિધાન સાથે પૂજા અર્ચના પણ કરી હતી. રાહુલ ગાંધી ગૃહમાં જવા માટે સાલ ધારણ કરી બધી જ વિધિઓ સાથે ભગવાન મહાકાલની પૂજા કરી. રાહુલ ગાંધીએ આ દરમિયાન ભગવાન મહાકાલનો જળ અભિષેક કર્યો હતો. પૂજા અર્ચના પછી રાહુલ ગાંધી ઉજ્જૈનમાં સભા માટે રવાના થયા. 29 ઓક્ટોબરની સવારે રાહુલ ગાંધી 10:15 વાગે દર્શન કરવા માટે વિશેષ વિમાન દ્વારા ઇન્દોર પહોંચ્યા. ત્યાં થોડા સમય રોકાયા પછી હેલિકોપ્ટર દ્વારા ઉજ્જૈન આવ્યા. આપને જણાવી દઈએ કે વર્ષ 1979 દરમિયાન ઇન્દિરા ગાંધીએ પણ ચૂંટણી પહેલાં બાબા મહાકાલના દર્શન અને ઇમરજન્સી ખોપ છતાં પણ તેઓ પ્રધાનમંત્રી બન્યા હતા. ઉજ્જૈનમાં મહાકાલની પૂજા પછી રાહુલ ગાંધી ઉજ્જૈનના દશેરા મેદાનમાં એક જનસભા સંબોધિત કરશે. ત્યાર પછી રાહુલ ગાંધી માલવાની માળ પ્રવેશ કરશે.
રાહુલ ગાંધી અહીં પોતાની પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરશે. રાહુલ ગાંધીના પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા જોતા એસપીજી ટીમે પોલીસ કંટ્રોલ રૂમ પર ઉતારી અધિકારીઓને અને કોંગ્રેસના નેતાઓ સહિત બેઠક કરવામાં આવી. રાહુલ ગાંધીઓના આ પ્રવાસ દરમિયાન દિગ્વિજય સિંહ તેમની સાથે નથી. કોઈપણ પ્રકારની રાજનીતિ શરૂ ના થાય એટલા માટે દિગ્વિજય ઉજ્જૈન નહીં પહોંચ્યા પર માફી માંગી છે. દિગ્વિજયસિંહે આ ટ્વીટમાં કહ્યું છે કે મને રાહુલ જે કંઈક જરૂરી કામ સોંપ્યું છે જેથી હું તેમના ઇન્દોર અને ઉજ્જૈન પ્રવાસમાં હાજર નહીં રહું તેના માટે હું માફી માંગુ છું. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. તો જીતપુર ચારણીયા ગામના 100 જેટલા ખેડૂતોએ ગામને અસરગ્રસ્ત જાહેર કરવા માટે મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું તેમજ ગામના લોકોને અસરગ્રસ્ત જાહેર કરી અને ક્રોપ કટિંગ માટે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે અધિકારી નિમણૂક કરે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. ચારણીયા ગામને અસરગ્રસ્ત જાહેર કરવા માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. પાક નિષ્ફળ ગયેલ હોય વહેલામાં વહેલી તકે અસરગ્રસ્ત જાહેર કરવા માટે આપીશું. રિપીટ, જાહેર કરવા માટે આપ્યું આવેદનપત્ર. ખેડૂતોને વહેલામાં વહેલી તકે પાક વીમો સરકાર આપે અને ચારણીયા ગામને અસરગ્રસ્ત જાહેર કરે. ક્રોપ કટિંગ માટે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે અધિકારીની નિમણૂક કરે તેવી માંગ કરવામાં આવી હતી. ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. રાજ્ય સરકાર દ્વારા 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મોરબી જિલ્લાના 3 તાલુકાઓનો સમાવેશ કરાયો છે. જો કે મોરબી અને ટંકારા પંથકને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે આજે ટંકારા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા રેલી યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મોરબી જિલ્લાના 3 તાલુકાઓનો સમાવેશ કરાયો છે. જો કે મોરબી અને ટંકારા પંચકને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે આજે ટંકારા તાલુકા સરપંચ એસો દ્વારા રેલી યોજવા મામલતદારે આવેદન પાઠવ્યું હતું. જે રેલીમાં તાલુકાના તમામ ગામના સરપંચ અને ખેડૂતો જોડાયા હતા. આવેદન પાઠવીને માંગ કરી હતી કે ચાલુ વર્ષે નહિવત વરસાદથી દુષ્કાળ જેવી સ્થિતિ છે અને ખેડૂતોને કપાસ તેમજ મગફળીમાં પાક નિષ્ફળ ગયો છે. ચોમાસાની શરૂઆતમાં થોડો વરસાદ થયો અને બાદમાં બીજો વરસાદ 40 દિવસના અંતરે પડ્યો હતો. ત્યારબાદ વરસાદ ના થતાં વાવેતર નિષ્ફળ ગયું છે, જેથી તાંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો 15 દિવસ બાદ ગાંધી ચિંતા માર્ગ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો તાંકારા મામલતદાર સરપંચો અને ખેડૂતોની માંગ સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી છે. ટંકારા તાલુકાને ખેડૂતો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવે છે. તમામ સરપંચો દ્વારા ગામો ગામથી ખેડૂત રેલી કરવામાં આવે છે. અમારી અછતગ્રસ્તની માંગણી છે, ઓછા વરસાદના કારણે આજુબાજુના તાલુકાને પડદરી હોય, ટંકારા હોય, પડદરી હોય, જોડિયા હોય, વાંકાનેર હોય, હળવદ હોય, માળિયા હોય, તેમને અછતગ્રસ્ત જાહેર કરેલ છે. તો ટંકારા તાલુકાનો શું વાંક? તો જલ્દ જલ્દ અમારી સરકાર ઉગે માંગણી છે કે અમને અછતગ્રસ્ત જાહેર કરે. આગામી 15 દિવસમાં જો આનો અલ્ટિમેટમનો જવાબ નહીં આવે આવેદન પત્રનો, તો અમારો સરપંચ દ્વારા, સરપંચ એસોસિએશન દ્વારા, સરપંચો, સરપંચોની ટીમ તાલુકાની અને ગામના ખેડૂતો અને ગામના આગેવાનોનો મામલતદાર ઓફિસે ધરણા કરવામાં આવશે. ટંકારા તાલુકાના 45 ગામો આવેલા છે. 45 ગામના સરપંચો દ્વારા આજે તાલુકાને, ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માટેનું મને આવેદનપત્ર આપવામાં આવેલ છે. ટંકારા તાલુકાની અંદર ગામડાઓમાં 10 ઇંચથી વધારે ક્યાંય વરસાદ થયો નથી, એટલે જે આ લોકોની માંગણી છે હું સરકારશ્રીમાં આજે પહોંચાડીશ. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ખેડ વિસ્તારના ખેડૂતોના પાણી માટે મેદાનમાં આવ્યા છે અને આજે ભાદરના બીજા ડેમમાંથી પિયત માટે નદીમાં પાણી છોડવામાં આવશે. સૌરાષ્ટ્રભરમાં ઓછો વરસાદના પગલે ખેડૂતો પરેશાન છે. ખેડૂતોના આ પ્રશ્ને રાજકારણ ગરમાયું છે. પહેલા કેબિનેટ મિનિસ્ટર જયેશ રાડડિયાએ ભાદરમાંથી પાણી છોડવાના પ્રયત્ન કરેલ, ત્યારબાદ ધોરાજીના લલિત વસોયા અને ત્યારબાદ કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ગેટ વિસ્તારમાં પાણી માટે સિંચાઈ મંત્રીને એક પત્ર લખીને પાણીની માંગણી કરી હતી. કુતિયાણા તાલુકાના શેગ્રસ ગામના મેરામણભાઈ ગરેજા મારું નામ છે. જે આપણે ધારાસભ્ય સાહેબને રજૂઆત કરી ખેડૂને આવું પાણીની જરૂરિયાત છે અને અત્યારે આ ગયા વર્ષમાં આપણે ચાલુ સુમાહમાં વરસાદનું થોડુંક નબળું હતું અને ખાલી 4 થી 5 ઇંચ જ વરસાદ થયેલો છે, એટલે મગફળીનો પાક તો આમ નિષ્ફળ જ છે અમારે. પછી અત્યારે ખેડૂતને બધાએ રજૂઆત કરી, અમે સરપશુને કરી, અમે પછી કાંધલભાઈને રજૂઆત કરી. આ બધા ગામના સરપશુ ભેગા છે, ગેડ વિસ્તારના ઉપલેટાના 35-40 ગામના સરપશુ ભેગા છે અને એ રજૂઆત કરતા કાંધલભાઈએ કીધું કે આપણે માગણી કરી અને પાણી છોડાવીએ અને અત્યારે કાંધલભાઈએ પૈસા ભરેલા છે અને ગયા વર્ષમાં અમારે પાણી જોતું હતું, કાંધલભાઈએ પૈસા ભરીને પાણી છોડાવ્યું હતું.
તો અત્યારે અમારે પાકમાં એક જ છે કે એટલે શિયાળુ પાકમાં જુવારનો ફાયદો થાય, ચણાનો થાય, ઘઉંનો થાય અને કંઈ થોડા ઘણા જીરા નાનતેનો વાવે એટલે સારું એવું અમારે પાણીની જરૂરિયાત છે અને પાણી આવે અત્યારે આપે એટલે ફાયદો થાય એમ છે. પગલે આજે કાંતલ જાડેજાના સમર્થનથી 30 જેટલા ગામોના સરપંચો દ્વારા ભાદર 2 ડેમ પેટ સિંચાઈ વિભાગમાં પૈસા ભરવા સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. ભાદર 2 ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવશે કે જેના લાભ 34-35 ગામોને મળશે. હજારો હેક્ટર જમીન પિયતને લાભ મળતા શિયાળુ પાકનો પૂરો લાભ મળી શકશે. હાલ તો રાજકીય નેતાઓ ખેડૂતોને પાણી આપવા બાબતે મેદાનમાં આવ્યા છે, ત્યારે રાજકીય નેતાઓ 2019 ચૂંટણીને લઈને ખેડૂતો સાથે કોઈ રાજકારણ ના રમે તે જરૂરી છે. ઉતિયાણા તાલુકાના શેગ્રસ ગામના મેરામણભાઈ ગરેજા મારું નામ છે. જે આપણે ધારાસભ્ય સાહેબને રજૂઆત કરી ખેડૂને આવું પાણીની જરૂરિયાત છે અને અત્યારે આ ગયા વર્ષમાં આપણે ચાલુ સુમાહમાં વરસાદનું થોડુંક નબળું હતું અને ખાલી ત્યારથી 5 ઇંચ જ વરસાદ થયેલો છે એટલે મગફળીનો પાક તો આમ નિષ્ફળ જ છે અમારે. પછી અત્યારે ખેડૂતને બધાએ રજૂઆત કરી, અમે સરપશુને કરી, અમે પછી કાંધલભાઈને રજૂઆત કરી, આ બધા ગામના સરપશુ ભેગા છે, ગેડ વિસ્તારના ઉપલેટાના 35 સાલી ગામના સરપશુ ભેગા છે અને એ રજૂઆત કરતાં કાંધલભાઈએ કીધું કે આપણે માગણી કરી અને પાણી છોડાવીએ અને અત્યારે કાંધલભાઈએ પૈસા ભરેલા છે અને ગયા વર્ષમાં અમારે પાણી જોતું હતું, કાંધલભાઈએ પૈસા ભરીને પાણી છોડાવ્યું હતું. તો અત્યારે અમારે પાકમાં એક જ છે કે એટલે શિયાળુ પાકમાં જુવારનો ફાયદો થાય, ચણાનો થાય, ઘઉંનો થાય અને કંઈ થોડા ઘણા જીરા નાનતેનો વાવે એટલે સારું એવું અમારે પાણીની જરૂરિયાત છે અને પાણી આવે અત્યારે આપે એટલે ફાયદો થાય એમ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. તો દેશમાં રામ મંદિર નિર્માણ પર ચાલી રહેલી ચર્ચા અને વિવાદ વચ્ચે આજથી સુપ્રીમ કોર્ટની નવી બેન્ચ દ્વારા રામ મંદિર બાબરી મસ્જિદની કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. જોકે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદ ઉપર સુનાવણી જાન્યુઆરી 2019 સુધી ટળી ગઈ છે. આજથી શરૂ થઈ રહેલી સુનાવણી વિવાદિત જમીનને 3 ભાગમાં વિભાજિત કરનાર 2010ના અલ્હાબાદ કોર્ટના ચુકાદા વિરુદ્ધ દાખલ થયેલી પિટિશન પર છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સહિત જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ KM જોસેફની બેન્ચ આ કેસમાં દાખલ થયેલી અપીલો પર સુનાવણી કરી રહી છે. સિનિયર એડવોકેટ જફર યાબ જિલ્લાની જણાવ્યા અનુસાર આજે સુપ્રીમ કોર્ટે નક્કી કરશે કે અયોધ્યા કોર્ટની સુનાવણી કરનાર બેન્ચમાં કોણ હશે અને શું આજ બેન્ચ સુનાવણી કરશે કે કેમ. આ ઉપરાંત સુનાવણીની તારીખ કઈ હશે પણ તે જ આજે જ નક્કી કરાશે. અયોધ્યામાં રામ મંદિર બાબરી મસ્જિદ જમીન ટાઇટલ વિવાદની વાત કરીએ તો 1950માં ગોપાલસિંહ વિસારદે અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યા મુદ્દે એક પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનમાં વિવાદિત સ્થળે હિન્દુ રીત રિવાજ મુજબ પૂજાની મંજૂરી આપવા માંગણી કરી હતી. 1959 નિર્માય અખાડામાં વિવાદિત ભૂમિ પર પોતાનું અંકુશની માંગણી કરી હતી. નિર્મોય અખાડાની પેટર્ન પર મુસ્લિમ સેન્ટ્રલ વડાફ બોર્ડ પર વિવાદી જમીન પર
પોતાનો દાવો મંજૂર કર્યો હતો. રિપીટ, પોતાનો દાવો રજૂ કર્યો હતો. 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનના 3 ભાગમાં વિભાજિત કરતો ચુકાદો આપ્યો હતો અને આ ચુકાદા મુજબ રામલાલ બિરાજમાન નિર્મોહી અખાડા અને સૂત્રી વડફ બોર્ડને જમીનનો ભાગ સોંપવા આદેશ કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટને આ ચુકાદાનો કોઈ પણ પક્ષકાર સ્વીકારવા તૈયાર ન થતાં સુપ્રીમ કોર્ટમાં 9 મે 2011 રોજ પડકારમાં સુપ્રીમ કોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને અમલ પર સ્ટે આપી દીધો હતો. હવે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી શરૂ થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. બાંગ્લાદેશની એક કોર્ટે ભ્રષ્ટાચારના મામલે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જિયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલો આ મામલો હતો. આ ટ્રસ્ટ પહેલા વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિટી પાર્ટીના અધ્યક્ષ વિરુદ્ધ એન્ટી કરપ્શન કમિશન દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જિયા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી 31.54 મિલિયન ટકાના કૌભાંડમાં આરોપ લગાવ્યો હતો. વર્ષ 2010 ઓલ્ડ ઢાંકા જેલ હાઉસની પાસે એક કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ હતી. જોકે ખાલિદાએ બીમારીનું બહાનું જણાવી કોર્ટમાં હાજર રહી ન હતી, જે બાદ જજ દ્વારા મુખ્ય અભિયુક્તની ટ્રાયલ ચલાવવી પડી હતી. 73 વર્ષની ખાલિદા જિયાને 8 ફેબ્રુઆરી અનાથાલય જિયા ચેરિટેબલ, એક અનાથાલય જિયા ચેરિટેબલ ટ્રસ્ટના ફંડમાં કૌભાંડના મામલે તેને 5 વર્ષની સજા સંભળાવી હતી. તે કેસમાં ખાલિદા જિયા અને તેમના મોટા પુત્ર તારિક રહેમાન સહિત 5 લોકો વિરુદ્ધ 2001-2006 દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પર બની રહેવા દરમિયાન 20 મિલિયન ટકાના કૌભાંડમાં આરોપ લાગ્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કેવડિયા ખાતે 137 કરોડના ખર્ચે શ્રેષ્ઠ ભારત ભવન નિર્માણ પામી રહ્યું છે, જેનું 75% કામ પૂર્ણ થઈ ગયું છે. 3-સ્ટાર હોટલની સુવિધા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. 56 રૂમની ક્ષમતા 3-સ્ટાર હોટલની સેન્ટર એસી, સરદાર પટેલના જીવન ચરિત્ર પર વોલ, સ્વિમિંગ પુલ, જમવા માટેની ખાસ વિદેશી મેન્યુ, નર્મદા નદી કિનારે કુદરતી સૌંદર્યનો નજારો, હોટેલમાંથી સીધા બોટિંગ માટે જવાની સુવિધા જેવી સુવિધાઓ જોવા મળશે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર સરોવર બંધ નજીક લગભગ 137 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 3-સ્ટાર હોટલ, જેનું નામ શ્રેષ્ઠ ભારત ભવન નામ આપવામાં આવ્યું છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જ એક ભાગ છે. ત્યારે આગામી 31 ઓક્ટોબરે વિશ્વની સૌથી મોટી 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર જયંતિ 2015માં તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો. આ કંટ્રોલ LND કંપનીને મળ્યો છે અને આ જેને આ પ્રોજેક્ટ 4 વર્ષમાં પૂર્ણ કરવાનો હતો, પરંતુ હજુ સુધી કામ 70% જેટલું જ પૂર્ણ થયું છે, જેનું કામ હાલ તો યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓને માટે ભારત ભવનમાં સુવિધાઓ જેવી કે અંદર 56 રૂમની ક્ષમતા, 3-સ્ટાર હોટલ, સેન્ટર એસી, સરદાર પટેલના જીવન ચરિત્ર પર વોલ, તેમજ સ્વિમિંગ પુલ, જમવા માટે ખાસ વિદેશી મેનુ, તેમજ નર્મદા નદી કિનારે કુદરતી સૌંદર્યનો નજારો, હોટલમાંથી સીધા બોટિંગ માટે જવાશે, તેમજ વિદેશીઓ માટે ખાસ સગવડ કરવામાં આવી છે. ખાસ સરકાર દ્વારા વિકલાંગ અને સિનિયર સિટીઝન માટે સ્ટેચ્યુના ઇન્ટરેસ્ટ ગેટથી માંડીને 1.5 કિલોમીટર સુધી એક્સલેન્ટ બનાવવામાં આવી છે. 1.5 કિલોમીટર દૂર ચાલી રહેવાનું છે, ત્યારે આ સ્ટેચ્યુના પ્રવેશ દ્વાર છે ત્યાં સુધી જવા માટે લગભગ 20 મિનિટ જેટલો ચાલવામાં લાગશે સમય. ત્યારે આટલા મોટા અંતર કપાત સિનિયર સિટીઝન માટે વિકલાંગોને તકલીફ ન પડે તે માટે લગભગ 50 લાખના ખર્ચે આ એક્સલેટર બનાવવામાં આવ્યું છે. તે આવનાર દિવસોમાં સ્ટેચ્યુ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળશે. દીપક જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. તો બગસરામાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટની 20 વર્ષની સેવા યાત્રા સંપન્ન કરી. 21મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે બાલ સર્જન શિબિર અને મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં રૂડા આશીર્વાદ મળી રહે તેવા હેતુ અનન્વે તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરામાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટની 20મી વર્ષીય સેવા યાત્રા સંપન્ન કરવામાં આવી હતી. 21મા વર્ષે મંગળ પ્રવેશ કરી રહેલ છે ત્યારે લોક ભારતી સણોસરાના ટ્રસ્ટી અરુણભાઈ દવેના અધ્યક્ષ સ્થાને યોજાયેલા બાલ સર્જન શિબિર અને મહિલાનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૌશિકભાઈ મહેતા, પદુભાઈ તેમજ રાયસુરા પગારભાઈ, તેજુર સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દેવચંદભાઈ સાવલિયા જણાવ્યું હતું કે થોડાક સ્વપ્નો અને સંકલ્પો સાથે બગસરાને અમારી કર્મભૂમિ બનાવી બાળકો, બહેનો અને ખેડૂત તેમજ પ્રકૃતિ માતાની પૂજા અર્ચના કરવાની અમને તક મળવામાં આવી છે અને આ તકને અમે લોકો સૌભાગ્ય માનીએ છીએ. આ પ્રસંગે વિવિધ મહિલા મંડળની જૂથની બહેન દ્વારા અનાજ કીટ અને માનુભાવોના વધુ હસ્તે આપવામાં આવ્યું હતું.
તો કુટુંબ સંસ્થા જે તૂટી રહેશે એ આવતીકાલે કુટુંબ સંસ્થા નહીં તૂટે. મારા દેશની મોટા મોટી જે સવાલ હોય તો કુટુંબ સંસ્થા તૂટી રહેશે, મારા દેશનું ગામડું તૂટી રહ્યું છે, મારા દેશના ગામડા ખાલી થઈ રહેશે. માત્ર સરકાર ગમે તે વાતો કરે, વિદ્વાનો ગમે તે વાત કરે, હું બહુ ચેલેન્જ સાથે કહું છું કે આ સ્થિતિ હાલી આવતા 10 વર્ષમાં કાઠિયાવાડનો સૌરાષ્ટ્રનો ગામડો કોશિક ભાઈ સાવ ખાલી થશે. દર વર્ષે 5 તાળા લાગે છે. સૌએ જો ચિંતા કરવી હોય હવે કોઈ પણ તીર્થસ્થાન કોઈ પણ મંદિરો નહીં બાંધવાનો સંકલ્પ કરવા જેવો છે. આ હિન્દુસ્તાનને ભગવાનના મંદિરોની જરૂર નથી, જે છે પૂરતા છે. જળ મંદિર બને, કૃષિ મંદિર બને, માનવ મંદિર બને, આપણે આજે સૌ સંકલ્પ કરીએ. અને અમે હું ભગવાનને પ્રાર્થના કરું કે અમારી 21 વર્ષની જે એક યાત્રા શરૂ થવાની છે એમાં અમને વધારે વધારે આવા માનવ મંદિર નિર્માણ કરવાનું ભગવાન અમને બળ આપે, શક્તિ આપે, એ જ પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું. ગાંધી વિચારધારાને વરાયેલી આ જે સંસ્થા છે કે જે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા, આ સંસ્થામાં હું પ્રથમવાર આવી, મને ખૂબ જ ગમ્યું. અને અહીંયા જે વિચરતી જાતિઓ માટેની જે કામગીરી આ દેવચંદભાઈ સાવલિયા વગેરે બધા કાર્યકર્તાઓ કરી રહ્યા છે તે ખૂબ સુંદર અને સરાહનીય છે. અને આ કાર્ય મારી દ્રષ્ટિએ તો ખરેખર એવું કહેવાય કે સહી અર્થમાં ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ છે. કારણ કે જે ગાંધીજી એટલે એક મહામાનવ, અને એ મહામાનવની વિચારધારાને આજે 87 વર્ષથી આ સંસ્થા એને વિચારધારાને વળગી અને આટલી સુંદર મજાની સેવા કાર્ય કરી રહી હોય ત્યારે એને સરાહનીય કહેવા માટે શબ્દો હજી પણ ઓછા છે. અશોક મણવાર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી. તો હાલના બ્રેડિંગમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.